તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ પેરેગ્રાફ સુધી જોયું હતું અને ઉપરના પેરેગ્રાફ સુધી. હવે આપણે આ પેરેગ્રાફ ભણીએ. ધ અરાઈવલ ઓફ ધ ટ્રેન ડીડ નોટ ડિસ્ટર્બ સર મોહનલાલ સેંગફ્રોઇડ. ઓકે, સેંગફ્રોઇડ લખો, અર્થ સેંગફ્રોઇડ. સેંગફ્રોઇડ એનો મતલબ છે કે સંકટ સમય હોય કે ઉતાવળનો સમય હોય તો એ જે ધીરજ ના ખોવે એવી વ્યક્તિ, એટલે એ સેંગફ્રોઇડ. ઓકે, સો ધ ટ્રેન, ધ અરાઈવલ ઓફ ધ ટ્રેન ડીડ નોટ ડિસ્ટર્બ સર મોહનલાલ સેંગફ્રોઇડ. તો ટ્રેન આવી જાય છે, છતાં પણ સર મોહનલાલ આમ કઈ ગભરાઈ નહીં જતા કે દોડાદોડ નથી કરતા કે દોડા બેગ ઉઠાવીને ટ્રેન બાજુ નથી, શાંત છે. He continued to sip his scotch and ordered the bearer to tell him when he had moved the luggage to the first class compartment. Okay? Train platform પર આવી જાય છે, છતાંય એ એનું પીવાનું, એ સ્કોચ દારૂ પીતો હતો એ ચાલુ રાખે છે. એન્ડ ઓર્ડર્ડ ધ બેરર, પેલો જે સેવક હતો એને શું કહે છે, bearer to tell him when he had moved the luggage to a first class compartment. એટલે એ પેલા સેવકને કહે છે કે ભાઈ જ્યારે તું મારો સામાન ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મૂકી દે એટલે મને તું કહેજે, ત્યાં સુધી હું અહીં બેઠો છું. એન્ડ આઈ વિલ ડ્રિંક. એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ. બસલ, બસલ એટલે દોડાદોડી, અવાજ, બરો, હસલ બસલ, અંધાધૂંધી, બંને શબ્દો લખો, એક્સાઇટમેન્ટ અને બસલ. દાદલ દમલ. ઓકે, સો એક્સાઇટમેન્ટ, બસલ એન્ડ હરી were exhibitions. Exhibition એટલે પ્રદર્શન ઓફ બેડ બ્રીડિંગ. તો ટ્રેન આવે અને દોડાદોડ કરો તમે, થેલા લઈને ભાગાભાગ કરો, એ સાની નિશાની છે, સાની નિશાની છે, એક્ઝિબિશન એટલે નિશાની અથવા તો તમે પ્રદર્શન કરો, સાનું બેડ બ્રીડિંગ, તમારામાં યોગ્ય સંસ્કાર નથી, તમે, તમને યોગ્ય સંસ્કાર મળ્યા નથી એનું તમે પ્રદર્શન કરો છો. એન્ડ સર મોહનલાલ વોઝ એમિનેન્ટલી વેલ બ્રીડ, અને સર મોહનલાલ છે એ સારી રીતે ઉછેર પામ્યા છે, એમનો ઉછેર સારી રીતે થયો છે. એમિનેન્ટલી એટલે વિશિષ્ટ રીતે, યોગ્ય રીતે, બરોબર છે. તો મોહનલાલ નો જન્મ સારી રીતે, સોરી, એનો ઉછેર, એનું બ્રોટઅપ, બ્રિંગિંગ અપ, એ બધું સારી રીતે થયું છે. હી વોન્ટેડ એવરીથિંગ ટિકીટો, એમને બધું વ્યવસ્થિત જોઈએ, ટિકીટો, બરોબર, ટિકીટો એટલે બધું વ્યવસ્થિત સરસ રીતે જોઈએ, અને કશું એને રમણ ભમણ ના ગમે. એન્ડ ઓર્ડરલી, યોગ્ય ઓર્ડરમાં થયેલું હોવું જોઈએ, બધું કામ વ્યવસ્થિત રીતે થયેલું. ઇન હિઝ 5 યર્સ એબ્રોડ, તો એબ્રોડ એટલે પરદેશ, એબ્રોડ એટલે પરદેશ, તો એ પરદેશમાં 5 વર્ષ રહીને આવ્યા છે. In his 5 years abroad, Sir Mohanlal had acquired the manners. Acquire એટલે પ્રાપ્ત કરવું. Acquire એટલે પ્રાપ્ત કરવું. Acquire એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. The manners, manners એટલે સંસ્કાર, સદાચાર, બરોબર છે, યોગ્ય રીતભાત. તો એ 5 વર્ષ રહ્યા, એ 5 વર્ષમાં એમણે શું મેળવ્યું છે, ધ મેનર્સ, જીવન જીવવાની રીત, સંસ્કાર. એન્ડ એટીટ્યુડ્સ ઓફ ધ અપર ક્લાસીસ, અપર ક્લાસ એટલે ઉપલો વર્ગ, મોટો વર્ગ, શિક્ષિત વર્ગ, ભણેલો ગણેલો વર્ગ, બરોબર છે. તો એમણે એમના રીતભાત શીખ્યા છે, મેનર્સ અને એટીટ્યુડ્સ એ લંડનમાં જ્યારે રહ્યા 5 વર્ષ ત્યારે એમણે શીખ્યા છે. હી રેરલી સ્પોક હિન્દુસ્તાની, ભાગ્ય જ એ ભારતીય ભાષા, હિન્દુસ્તાની ભાષા બોલતા, આપણી ભાષા એટલે હિન્દી બોલતા. વેન હી ડીડ ઈટ, અને પણ જ્યારે એ બોલે પાછો,
ક્યારેક ક્યારેક જ્યારે બોલે ઇટ વોઝ લાઈક એન ઇંગ્લિશમેન, કોઈ અંગ્રેજી બેન અંગ્રેજી માણસ હોય બરોબર છે, એ હિન્દી કેવું બોલે? તમે ઘણી વખત પિક્ચરમાં ફોરેનરો, પેલું તમે લગાન પિક્ચર જોયું હશે આમિર ખાનનું, એની અંદર અંગ્રેજો બતાવ્યા હતા, તો એ અંગ્રેજો કેવું હિન્દી બોલે? ઓકે, એવું હિન્દુ એ હિન્દી બોલે છે. ઓનલી ધ વેરી નેસેસરી વર્ડ્સ એન્ડ પ્રોપરલી એંગ્લિસાઇઝ્ડ. એંગ્લિસાઇઝ એટલે આપણા દેશનું અને બીજા દેશનું ભેગું કરીને આપણે બોલીએ એને એંગ્લિસાઇઝ કહેવાય. ગુજરાતી ભાષામાં મારે સમજાવવું હોય તો બરોબર છે, ગુજરાતી ઇંગ્લિશ એવું. તો ઓનલી ધ વેરી નેસેસરી વર્ડ્સ એન્ડ પ્રોપરલી એંગ્લિસાઇઝ. તો જ્યારે બી એને બોલવાનું થાય ત્યારે યોગ્ય શબ્દોનો એ ઉપયોગ કરે. બટ હી ફેન્સીડ હિઝ ઇંગ્લિશ ફિનિશ્ડ એન્ડ રિફાઇન્ડ એટ નો લેસ અ પ્લેસ ધેન એ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ. તો એનું અંગ્રેજી પણ કંઈ ફેંકી દેવા જેવું નહોતું. ઓક્સફર્ડ અંગ્રેજીની કક્ષાનું એ અંગ્રેજી બોલી શકતો હતો. દેટ વોઝ અ ગુડ થિંગ કે એ સારું અંગ્રેજી બોલી શકતા હતા. હી વોઝ ફોન્ડ ઓફ કોન્વર્સેશન. ફોન્ડ ઓફ લખો શબ્દ, ફોન્ડ ઓફ નો શોખ હોવો બરોબર છે. હી વોઝ ફોન્ડ ઓફ એટલે એને ગમતું હતું, શોખ હતો. શાનો? કોન્વર્સેશન, એને વાતચીત કરવાનો બહુ શોખ, કોઈ મળે એની જોડે વાતચીત કરવાનો એને ઘણો શોખ હતો. એન્ડ લાઈક અ કલ્ચર્ડ ઇંગ્લિશમેન, અને કોઈ કલ્ચર્ડ ઇંગ્લિશમેન હોય, સંસ્કારી, એનામાં સંસ્કારો હોય એવા અંગ્રેજની જેમ હી કુડ ટોક ઓન ઓલમોસ્ટ એની સબ્જેક્ટ. એ અંગ્રેજની જેમ કોઈ પણ વિષય પર બોલી શકતો. બુક્સ હોય તો ચોપડીઓ, હોય તો ચોપડીઓ પર, પોલિટિક્સ એટલે રાજકારણ હોય તો રાજકારણ પર વાત કરે, લોકો ઉપર એટલે જુદા જુદા દેશના લોકોની વિશે વાત કરવાની હોય તો એ પર, એની ઉપર પણ એ ચર્ચામાં ભાગ લેતો. હાઉ ફ્રિક્વન્ટલી હેડ હી હર્ટ ઇંગ્લિશ પીપલ સે ધેટ હી સ્પોક લાઈક એન ઇંગ્લિશમેન. અને ઘણી બધી વખત એણે અંગ્રેજી લોકોને એવું કહેતા સાંભળ્યા હતા કે આ સર મોહનલાલ તો અંગ્રેજોની જેવું જ બોલે છે બરોબર. એણે ઘણા બધા અંગ્રેજોને એવું કહેતા સાંભળ્યા હતા કે ભાઈ આ તો ભાઈ અંગ્રેજોના જેવું જ ઇંગ્લિશ બોલે છે, કારણ કે હું અંગ્રેજી બોલું છું, મારું અંગ્રેજી ઇંગ્લિશ માણસ જેવું ના આવે, મારું ઇંગ્લિશ ઇન્ડિયન ઇંગ્લિશ. જ્યારે સર મોહનલાલ લંડનમાં ભણ્યા હતા એટલા માટે એમના બોલવામાં, એમની ભાષામાં બરોબર અંગ્રેજી લઢણ તમને દેખાય આવે, અંગ્રેજી ઉચ્ચારો એકદમ ફોરેનર જેવા એમના દેખાય આવે. સર મોહનલાલ વન્ડર્ડ ઇફ વુડ બી ટ્રાવેલિંગ અલોન. એને જ્યારે એકલા ફરવાનું થાય ત્યારે એને આશ્ચર્ય થતું. સર મોહનલાલ વન્ડર ઇફ હી વુડ બી ટ્રાવેલિંગ અલોન. ઇટ વોઝ અ કેન્ટોનમેન્ટ એન્ડ સમ ઇંગ્લિશ ઓફિસર્સ માઇટ બી ઓન ધ ટ્રેન. એને ગમે કે જો આરું એકલું મારે ટ્રાવેલિંગ કરવાનું થાય તો ઘણું સારું. કેમ? કારણ કે એ જે જગ્યાએ હતા બરોબર છે, ધેટ વોઝ અ કેન્ટોનમેન્ટ. અહીંયા મેં લખ્યું છે કેન્ટોનમેન્ટ એટલે આર્મીનો વિસ્તાર, જ્યાં લોકો આર્મી મેન રહેતા હોય, સૈનિકો અધિકારીઓ બધા રહેતા હોય એને કેન્ટોનમેન્ટ કહેવાય. એન્ડ સમ ઇંગ્લિશ ઓફિસર્સ માઇટ બી ઓન ધ ટ્રેન, એટલે એને એમ હતું કે ભાઈ આ જગ્યાએથી બેસીએ તો અહીંયા કેટલાક અંગ્રેજી લોકો અહીંયા બેસે ટ્રેનમાં. એટલે એને કેવું હતું કે હું આમ બહુ સુધરેલો માણસ છું, મારું અંગ્રેજી બહુ છે, એટલે આપણે બધા અંગ્રેજો માણસ જોડે બેસીએ, વાતો છીતો કરીએ, એવું એના મનમાં હતું. હિઝ હાર્ટ વોર્મ્ડ એટ ધ પ્રોસ્પેક્ટ ઓફ એન ઇમ્પ્રેસિવ કોન્વર્સેશન. પ્રોસ્પેક્ટ બે ત્રણ શબ્દો છે, વોર્મ્ડ બરોબર લખો તમે, પછી અર્થ લખાવો છું, પછી લખો પ્રોસ્પેક્ટ, ઇમ્પ્રેસિવ અને કોન્વર્સેશન, ચાર શબ્દો લખો.
ओके तो वॉर्म्ड हिज हार्ट वॉर्म्ड આમ એને ખુશી ખુશી થઈ જતી એનું હૃદય ભાવ વિભોર બની જતું આમ તો એનો અર્થ છે ઉષ્મા ભર્યું પ્રોસ્પેક્ટ પ્રોસ્પેક્ટ એટલે ભવિષ્યમાં કંઈક સારું થવાનું છે મને સારા માણસો મળશે હું એમની જોડે વાત કરીશ એવી આશા એન્ડ ઇમ્પ્રેસિવ સારી છાપ ઊભી કરે એવું ઇમ્પ્રેસિવ અસરકારક કોન્વર્સેશન વાતચીત એટલે એ વસ્તુ જોઈને એનું હૃદય એટલું બધું ભાવ વિભોર થઈ ગયું કે હવે હું ટ્રેનમાં જઈશ ફર્સ્ટ ક્લાસમાં બેસીશ એટલે કેટલાક અંગ્રેજી અધિકારીઓ ત્યાં આવશે એટલે મારે એમની સાથે અંગ્રેજીમાં વાતો કરવી કરવાની મને મજા આવશે એટલે એ દેટ વોઝ અ પ્રોસ્પેક્ટ કે હું જઈશ ને આમ થશે હી નેવર શોડ એની સાઇન ઓફ ઈગરનેસ ટુ ટોક ટુ ધ ઇંગ્લિશ એઝ મોસ્ટ ઇન્ડિયન ડીડ બરોબર છે એને એક સારી છાપ ઊભી કરવાની ઈચ્છા તો હતી પણ પાછું અહીંયા શું લખે છે એને ક્યારે કોઈ અંગ્રેજની સાથે જેમ બીજા અંગ્રેજ ઇન્ડિયનો વાત કરવા માટે તલપાપડ થાય ને એવી જિજ્ઞાસા એને ક્યારે ના થતી હેને હવે ઘણી વખત જોયું છે આપણે કોઈ અહીંયા ફરવા જઈએ મેં ઘણી વખત એવું જોયું છે કે ત્યાં ફોરેનરો ફરતા હોય તો આપણા ઇન્ડિયન્સ એમની જોડે જઈને ફોટો પડાવે હાથ મિલાવે વાત કરવાનો પ્રયત્ન કરે રાઈટ એ એક ઇન્ડિયનનું એટીટ્યુડ છે એવું વલણ છે પણ સર મોહનલાલનામાં એવું નહોતું એને વાત કરવાનું ગમે ખરું પણ એ સામે જે સામાન્ય ભારતીય કોઈ અંગ્રેજીને જોવે ને એની સામે દોડી જાય એને એની વાત કરવા પ્રયત્ન કરે એવું ઇટ વોઝ નોટ લાઈક દેટ નોર વોઝ હી લાઉડ એગ્રેસિવ નોર અગ્રેસિવ એન્ડ ઓપિનિયનેટેડ લાઈક ધેમ ઓકે એ એટલો આમ મોટે મોટેથી બોલે એવો પણ નહોતો એગ્રેસિવ થોડો ગુસ્સો કરી નાખે એવો પણ નહોતો એન્ડ ઓપિનિયનેટેડ એટલે કોઈ ભાવ આપે પ્રતિભાવ આપે ઓકે એવો પણ નોર વોઝ હી લાઉડ અગ્રેસિવ એન્ડ ઓપિનિયનેટેડ લાઈક ધેમ તો એ બીજા પૂછે નહીં તોય તમે તમારો ઓપિનિયન આપો ને એને ઓપિનિયનેટેડ કહેવાય બરોબર છે કે કોઈ પૂછે ને તમે જવાબ આપો એ સારી વસ્તુ છે પણ કોઈ પૂછે નહીં ને તમે ટપકી પડો એ ખોટી વસ્તુ છે તો સર મોહનલાલમાં એવી ટેવ નહોતી કે એ આવી રીતે ક્યાંક વાતમાં માથું મારે હી વેન્ટ અબાઉટ હિઝ બિઝનેસ વિથ એન એક્સપ્રેશન લેસ મેટર ઓફ ફિટનેસ તો એ જ્યારે પણ કોઈ કામ માટે જતો હી વેન્ટ અબાઉટ હિઝ બિઝનેસ વિથ એન એક્સપ્રેશન લેસ એક્સપ્રેશન લેસ લખો શબ્દ તમે એક્સપ્રેશન લેસ એક્સપ્રેશન લેસ એક્સપ્રેશન લેસ એટલે ભાવવિહીન ભાવવિહીન કે ભાવવિહીન ચહેરા પર કોઈ પણ પ્રકારના ભાવ નહીં હોય ઓકે તો જ્યારે પણ એ આવી રીતે ક્યાંય બિઝનેસ હેતુથી જાય ત્યારે ચહેરા પર ભાવ કોઈ લાવે નહીં આપણે તો દુઃખી હોય તો આપણા દુઃખનો ભાવ આપણા ચહેરા પર આવી જાય આનંદનો ભાવ આવી જાય ગુસ્સાનો ભાવ આવી જાય બરોબર છે તો હકીકતમાં એના ચહેરા પર આવા કોઈ ભાવ પ્રચલિત નહોતા દેખાતા નહોતા હી વુડ રિટાયર ટુ હિઝ કોર્નર બાય ધ વિન્ડો એન્ડ ગેટ આઉટ ઓફ ધ ટાઈમ્સ તો એ ટ્રેનની અંદર એ ખૂણામાં બેસી જતો બારી આગળ અને ધ ટાઈમ્સ ધ ટાઈમ્સ એ શું છે ન્યૂઝપેપર છે બરોબર ધ ટાઈમ્સ અત્યારે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ ઇન્ડિયન એક્સપ્રેસ એવા બધા પેપર છે તો એ કાઢીને બેસી જતો બરોબર છે ને કારણ કે એ અંગ્રેજો ફર્સ્ટ ક્લાસમાં બેસતા હોય અને અંગ્રેજો કહો એ એક એવી છાપ દેખાડો કરવા માંગતો હતો સી આઈ ઓલ્સો નો ઇંગ્લિશ એન્ડ આઈ કેન રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર તો શું કરતો એ બેસી અને પેલી ટાઈમ્સની કોપી કાઢીને વાંચવા માંડી પડતો He would fold it in a way in which the name of the paper was visible to others while he did the crossword puzzle. શું થતું અહીંયા જુઓ તમે. He would fold paper એવી રીતે વાળતો in a way in which the name of the paper was visible. Visible એટલે દ્રશ્યમાન. તો પેપરને એ એવી રીતે વાળતો જેથી કરીને પેલા પેપરનું ટાઇટલ એ ટાઇટલ લોકો જોઈ શકે કેમ
ખ્યાલ આવે છે ને તમને કે લોકોને ખબર પડે કે આ માણસને અંગ્રેજી આવડે છે અને એ અંગ્રેજી ન્યૂઝપેપર વાંચી શકે છે. વાઇલ હી ડીડ ધ ક્રોસવર્ડ પઝલ, ખરેખર તો એ પેપર વાંચતો ના હોય, એ પેપરની અંદર પેલું ક્રોસવર્ડ પઝલ આવે છે ને, ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કરમાં આપણે પેલું ચોરસ આવે છે ને અંદર શબ્દો લખવાના, તો એ ભરતો હોય. ધ ટાઈમ્સ ઓલવેઝ એટ્રેક્ટેડ એસેન્શન, ઓકે. અને સામાન્ય રીતે જો ન્યૂઝપેપર ધ ટાઈમ્સ એ બહુ જ ખ્યાતિ પ્રાપ્ત ન્યૂઝપેપર, એટલે એનું એના તરફનું એટ્રેક્શન આપવું હોય. તમે ઘણી વખત જોજો, તમે બસમાં મુસાફરી કરતા હો, ટ્રેનમાં મુસાફરી કરતા હોય, બરોબર છે. પ્લેનની અંદર તો શું કે એરપોર્ટ પર તમને પેપર ફ્રી ઓફ ચાર્જ મળતું જ હોય છે, એટલે પ્રશ્ન નથી થતો. પણ ઘણી વખત તમે બાજુવાળો કે આગળની સીટમાં કોઈ વાંચતો હોય તો એ તમારું ડોકું એ તરફ જાય વાંચવા માટે, હે ને, એક આકર્ષણ તમને થાય કે ભાઈ શું છે, ભાઈ વાંચવા દો, ઓકે. તો ધ ટાઈમ્સ ઓલવેઝ એટ્રેક્ટેડ એટેન્શન. સમવન વુડ લાઈક ટુ બોરો ઇટ વેન હી પુટ એન્ડ હી પુટ ઇટ એસાઇડ વિથ અ જેસ્ટર સિગ્નિફાઈંગ આઈ હેવ ફિનિશ્ડ ઇટ. ઘણી વખત શું કરે પાછી, એવો પેપર વાળીને મૂકે તો પતી જાય એટલે, બરોબર છે. એનો ભાવ કેવો હોય, એ જ્યારે એ પેપર મૂકે ને ત્યારે એના ચહેરાનો ભાવ એવો હોય, બસ આપણે પેપર વાંચવાનું પૂરું કરી દીધું છે, મેં વાંચી નાખ્યું છે પેપર. સિગ્નિફાય, એવો સંદેશો આપે. જેસ્ચર વિથ અ જેસ્ચર, જેસ્ચર એટલે હાવભાવ, જેસ્ચર એટલે હાવભાવ. સિગ્નિફાઈંગ, પ્રદર્શિત કરવું, દેખાડવું. આઈ હેવ ફિનિશ્ડ ઇટ, એટલે એવું દેખાડો કરતો કે મેં એ પૂરું કર્યું છે. પરહેપ્સ સમવન વુડ રેકગ્નાઇઝ હિઝ બેલિયોલ ટાઈ વિચ હી ઓલવેઝ વોર વાઇલ ટ્રાવેલિંગ, બરોબર છે. પરહેપ્સ સમવન વુડ રેકગ્નાઇઝ, એ ટાઈ પહેરતો હતો, કઈ છે, બેલિયોલ ટાઈ. બેલિયોલ ટાઈ એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય ને, એ લોકો એમને બ્લેઝર ને ટાઈ ને એવું બધું પહેરવાનું હોય કોલેજમાં, અધ્યાપકોને બધા, તો એ પહેરતો, એટલે આમ ટાઈ દેખાય અને કોઈને ખબર પડે કે ભાઈ આ તો ઓક્સફર્ડની ટાઈ છે, એટલે આવું ઓક્સફર્ડમાં ભણ્યો હશે, આ બધો દેખાડો કરે છે. વિચ હી ઓલવેઝ વોર વાઇલ ટ્રાવેલિંગ, એટલે જ્યારે જ્યારે એ મુસાફરી કરે ત્યારે આ પર્ટિક્યુલર શું કહેવાય, ટાઈ એ પોતાના ગળામાં પહેરતો. That would open a vista leading to a fairyland of Oxford colleges. અને એના કારણે એને કોલેજ, ઓક્સફર્ડ કોલેજમાં ભણ્યો હશે એવી વાતો કરવાનું, અથવા કોઈ એને પૂછે, એનો માર્ગ ખુલી જતો, હે ને. માસ્ટર્સ, ડોન્સ, ટ્યુટર્સ, બોટ રેસીસ એન્ડ રગર મેચીસ. અને જ્યારે આવી વાત થાય ને ત્યારે તેના ડોન્સ, માસ્ટર્સ, ટ્યુટર્સ, એની ત્યાંની બોટ રેસીસ ને ત્યારે રગબી મેચીસ, આ બધાની વાત, કારણ કે આપણે ફોરેન જઈને આવ્યા અને કોઈ ફોરેનની વાત કરે આપણી સાથે બેઠેલો, તો તરત જ આપણે બોલીએ કે યાર હા હું બી અમેરિકા ફરી આવ્યો છું, હું બી ઓસ્ટ્રેલિયા ફરી આવ્યો છું, હું કેનેડા ફરી આવ્યો છું, ને ત્યાં આ જગ્યાએ જોયું, નાયગ્રા ફોલ જોયો, અને પેલું ટાવર જોયો, અને એફિલ ટાવર જોયો, અને પેલું મ્યુઝિયમ જોયું, રાઈટ. તો એ કોઈક એક્સપર્ટની વાત કરે એટલે તરત જ આ બધી વાતો એ કરવા માંડે. ઇફ બોથ ધ ટાઈમ્સ એન્ડ ધ ટાઈ ફેઇલ, કદાચ કોઈ ટાઈમ્સની પણ વાત ના કરે, કોઈ એની ટાઈ ઉપર પણ ધ્યાન આપે, હે ને, એ શા માટે એવું કરતો હતો કે ભાઈ પેપર એટલા માટે ફેરવીએ કે કોઈ ખબર પડે કે ભાઈ અંગ્રેજી જાણે છે ને મારી જોડે વાતમાં પરો હોય, પેલી ટાઈ જોવે કે ભાઈ આ તો ઓક્સફર્ડની ટાઈ છે, ઓક્સફર્ડની, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જ બધા આવી ટાઈ પહેરે, બરોબર છે. પણ આ બંને વસ્તુ નિષ્ફળ જાય છે, એના જે કારનામા છે અથવા તેની ટ્રીક છે. સર મોહનલાલ વુડ, સર મોહનલાલ વુડ કોઈ હે ઇઝ બેરર ટુ ગેટ ધ સ્કોચ આઉટ, એટલે આ બે વસ્તુ ફેલ થાય ને પછી એ જે પેલો બેરર હોય, સેવક હોય, એને હિન્દીમાં બોલે, કોઈ હે, આપણે હિન્દી પેલા શું કહેવાય, સિરિયલમાં કે પિક્ચરોમાં જે જોયું નહીં હોય, પેલો ઘરનો માલિક હોય ને, કે કોઈ હે, એટલે પછી બે ત્રણ નોકરો જી સાહેબ કરતા આવે, તો એવી રીતે સર મોહન બૂમ મારે કોઈ હે, અને પછી એ સ્કોચ નામની એક વિસ્કી દારૂ આવે છે જે ઇંગ્લિશ લોકો બહુ ખાસ પીતા હોય, ઓકે, વિચ વિસ્કી નેવર ફેલ વિથ ઇંગ્લિશ મેન. તો જ્યારે સ્કોચની વાત આવે વિસ્કીને, ત્યારે એમાં તો પેલા,
એમની જોડે આવી જ જાય અને આ જે એની ટ્રીક છે એ ક્યારેય ફેલ જતી નહીં. Then followed Sir Mohanlal's handsome gold cigarette case filled with English cigarettes. બરોબર, પછી શું થાય? સર મોહનલાલ એમનું સોનેરી કલરનું સિગરેટ મૂકવાનું કેસ કાઢે બહાર. કેસ એટલે પેલી પૈસાની કેસ નહીં, ઇટ ઇઝ અ કેસ. ઓકે, તો કેસ એટલે આટલું એક નાનકડું બોક્સ હોય, એની અંદર લોકો સિગરેટ મૂકે અને સિગરેટ પીવાની હોય ત્યારે આમ ખોલીને અંદરથી સિગરેટ કાઢીને પીવે. તો દેટ ઇઝ અ ગોલ્ડ કેસ. ઓકે, તો એ બહાર કાઢે કે જેનાથી જેનાથી કોઈક આકર્ષાય. ઇંગ્લિશ સિગરેટ્સ ઇન ઇન્ડિયા, આ તો ફોરેનની સિગરેટ છે અને ભારતમાં કેવી રીતે? ઓકે, તો કદાચ કોઈ એને પૂછે એ રીતે. હાઉ ઓન અર્થ ડીડ હી ગેટ ધેમ, એટલે અને આ કેમ ની મળી? આ તો યાર ઇંગ્લેન્ડની છે, અમેરિકાની છે. શ્યોર હી ડિડન્ટ માઇન્ડ, અને એને બહુ કંઈ ફેર પડતો નથી. એન્ડ સર મોહનલાલ્સ મોહન્સ અન્ડરસ્ટેન્ડિંગ સ્માઇલ, ઓફકોર્સ હી ડિડન્ટ. એન્ડ સર મોહનલાલ્સ અન્ડરસ્ટેન્ડિંગ સ્માઇલ, ઓફકોર્સ હી ડિડન્ટ. અને એને એનું જે સમજભર્યું હાસ્ય, ઓકે, એ બતાવતો નહીં પણ એ હસી લે. બટ કુડ હી યુઝ ધ ઇંગ્લિશમેન એઝ અ મીડિયમ ટુ કમ્યુન વિથ હિઝ ડિયર ઓલ્ડ ઇંગ્લેન્ડ? But could he use the Englishman as a medium to commune with his dear old England? એટલે એ ઇંગ્લેન્ડ જ્યાં એ રહેતો હતો એ ઇંગ્લેન્ડની વાતો કરવા માટે એ આ અંગ્રેજી માણસોનો ઉપયોગ કરી શકે? એ ત્યાં ગયેલો, એ તો તેથી ભણી પાછો આવતો રહ્યો, પણ દાખલા તરીકે કોઈ અંગ્રેજી માણસ એની જોડે વાતો કરવા બેસે ને તો એ બધી એના દેશની વાતો કરી શકે? Those 5 years of grey bags and gowns of sports blazers and mixed doubles of dinners at the inns of court and nights with Piccadilly prostitutes. Okay, to ye bada yaad kare che, those 5 years of grey color ni bags, gown pehrwana mota pela, sports blazers pehrwana sports na, mixed doubles એટલે ખબર છે ને તમને, ટેનિસ ની અંદર આવે છે રમવાનું, of dinners at the inns of court, તો આવી મોટી ભવ્ય જગ્યાએ જમવાનું હોટલમાં, and nights with Piccadilly prostitutes. બરોબર છે, આ હું તમને નથી સમજાવતો પણ સ્ત્રીની સાથે સંકળાયેલો આ શબ્દ છે. 5 years of a crowded glorious life. Okay, 5 years of crowded glorious હશે ભવ્ય, એના 5 વર્ષ crowded લોકોની સાથેના, worth far more than the 45 years in India with his dirty vulgar countrymen. અહીંયા એ આપણા દેશની ટીકા કરે છે કે ભાઈ ત્યાંના 5 વર્ષ અને ભારતના 45 વર્ષ અને કોની સાથે? ગંદા, વલ્ગર, ખરાબ કન્ટ્રીમેન સાથે, with sordid details of the roads to success. અને સફળતાના રસ્તા પણ એના કેવા છે? ખરાબ છે. એને ખરાબ રસ્તાઓ પર જ્યાંથી તમે સફળતા મેળવી જ ના શકો. ઓકે, વિથ સોર્ડિડ ડિટેલ્સ ઓફ ધ રોડ, નિરાશાજનક ધ રોડ્સ ઓફ નોક્ટુર્નલ વિઝિટ્સ ટુ ધ અપર સ્ટોરી. ઓકે, નોક્ટુર્નલ વિઝિટ્સ ઓફ ધ અપર સ્ટોરીઝ આગળ શરૂઆતમાં આવી ગયું. ઓકે, અપર સ્ટોરી તો ઉપરના માળની મુલાકાત, એની પત્ની સુઈ જતી હતી અને એની પત્ની સાથે રાત્રે સુવા જતો હતો એની વાત આપણે આગળ. એન્ડ ટુ બ્રીફ સેક્સ્યુઅલ એક્ટ્સ વિથ ઓબેસી ઓલ્ડ લક્ષ્મી, અને આ ઓબેસી એટલે જાડી પાડી, એની પત્ની છે લક્ષ્મી, એની સાથે એ ક્યારેક રાત્રિ શું કહેવાય પતિ પત્ની તરીકેના સંબંધો કરાવવા બનાવવા માટે જતો. સ્મેલિંગ ઓફ સ્વેટ એન્ડ રો ઓનિયન્સ, અને એની પત્નીમાંથી એના પરસેવાની અને જાણે કે ખરાબ ડુંગળી હોય એવી વાસ આવતી. એટલે જો ટૂંકમાં કહીએ તો એ પરદેશની પ્રશંસા કરે છે અને પોતાના દેશની ઉણપો બહાર પાડે છે. હે ને, ઘણા બધા લોકો ઘણી વખત આવું કરતા હોય છે. મિત્રો,